श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा अने दृष्टांत। साधकनो वर्तन केवु होय ते श्री रामचंद्र जी ए बताव्यु। साधकनो वर्तन राम जेवु होवु जोईए, सिद्ध पुरुषनो वर्तन श्री कृष्ण जेवु होई शके। श्री रामचंद्र जी कुटिल साथे पण सरल व्यवहार करे छे, ત્યારે શ્રી કૃષ્ણ સરળ થશે, સરળ અને કુટિલ સાથે કુટિલ વ્યવહાર રાખે છે। રામજીનું નામ પણ સરળ છે, જુઓ એની લીલા પણ સરળ। રામજીના નામમાં એક પણ જોડાક્ષર નથી, કૃષ્ણના નામમાં એક પણ સરળ અક્ષર નથી, બધા અક્ષર જોડાક્ષર છે। રામ નામ અતિ મધુર છે, શ્રી કૃષ્ણની લીલા અતિ મધુર છે। રામ નામનો મહિમા બહુ વર્ણવ્યો છે, કૃષ્ણ લીલામાં સર્વને આનંદ મળે છે। રામચંદ્રજી દિવસના 12 વાગે આવે છે, રાજાધિરાજ દિવસે આવે છે તેથી બધાને દર્શન થાય છે। કનૈયો રાત્રે 12 વાગે આવે છે, શ્રી કૃષ્ણ કહે છે હું તો માખણ ચોર છું એટલે રાત્રે આવું છું। એક દિવસે આવે તો બીજો મધ્યરાત્રિ આવે। દશરથજીના રાજમહેલમાં એક આવે છે ત્યારે બીજો કંસના કારાગૃહમાં આવે છે। રામજીને ઓળખવા સહેલા છે, જ્યારે કૃષ્ણને ઓળખવા કઠણ છે। રામજીની મર્યાદાને જીવનમાં ઉતારવી બહુ કઠણ છે। શ્રી રામચંદ્ર એ મર્યાદા છે અને શ્રી કૃષ્ણ એ પ્રેમ છે। મર્યાદા અને પ્રેમ જીવનમાં ઉતરે તો સુખી થઈ શકાય। નરસિંહ અવતારની કથા એ ક્રોધનો નાશ કેવી રીતે કરવો તે બતાવવા માટે છે। વામન અવતારની કથા એ લોભનો નાશ કેવી રીતે કરવો તે બતાવવા માટે છે। રામચંદ્રજી અવતારે કામનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું, તો ક્રોધ લોભ કામનો નાશ થાય તે પછી ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટે છે। અષ્ટમ કંધની સમાપ્તિમાં સત્યવ્રત મનુરાજાની અને મત્સ્યાવતારની કથા કહે છે। પરીક્ષિત રાજાએ પૂછ્યું, આ સત્યવ્રત મનુરાજાના વંશની કથા સંભળાવો। સુખદેવજી વર્ણન કરે છે, રાજન રાજર્ષિ સત્યવ્રત આ કલ્પમાં વૈવસ્વત મનુ થયેલા, વિવસ્વાનના ઘેર વૈવસ્વત મનુ થયેલા। વૈવસ્વત મનુ સૂર્યવંશના આદિ પ્રવર્તક છે, તેનું લગ્ન શ્રદ્ધા નામની સ્ત્રી સાથે થયું છે। મનુ મહારાજને ઘેર 10 બાળકો થયા છે, ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટિ, કરૂપ, નરિષ્યંત, પૃષઘ્ન, નભગ અને કવિ। દિષ્ટિ વંશમાં મરુત નામનો ચક્રવર્તી રાજા થયેલો, મરુતના ગુરુ હતા બૃહસ્પતિ, તે ઇન્દ્રના પણ ગુરુ હતા। મરુત રાજાને યજ્ઞ કરવાનો હતો, બૃહસ્પતિએ આવવાની ના પાડી દીધી। કુલગુરુનું પૂજન દરેક કાર્યની પહેલાં થવું જોઈએ, પણ એમણે ના પાડી તો હવે શું કરવું? એકવાર મરુતને નારદજી મળ્યા, મરુત કહે મારે યજ્ઞ કરવો છે પણ કરી શકતો નથી। નારદજીએ કહ્યું, બૃહસ્પતિના નાના ભાઈ સંવર્તને બોલાવો, તે પણ ગુરુ સરખા ગણાય, યજ્ઞ તો કરો જ કરો। રાજા કહે છે, સંવર્ત યોગી છે, એનો પત્તો પણ નથી। નારદજીએ કહ્યું, એનો પત્તો હું આપીશ, પણ મારું નામ નહીં લેવાનું। અનેકવાર જ્ઞાની પુરુષોને સંસારની બીક લાગે છે, સંસારના સ્ત્રી પુરુષોનો સંગ થાય તો બ્રહ્માકાર વૃત્તિનો ભંગ થાય છે। સંવર્ત યોગીનો નિયમ છે કે 24 કલાકમાં રોજ એકવાર કાશી આવે છે। મહાપુરુષો ભજનમાં નિયમ રાખે છે। સંવર્ત કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે છે, પણ રસ્તામાં કોઈ શબના દર્શન થઈ જાય તો તેને શિવરૂપ માની તેને વંદન કરીને પાછા વયા જાય છે। મહાભારતના અનુશાસન પર્વમાં આ કથા વિસ્તારથી કહેવામાં આવી છે। મરુત રાજા રાત્રે શપ લઈ બેઠા છે, પાગલ જેવો માણસ આવ્યો છે, શબને વંદન કર્યું છે। મરુત રાજાને ખાતરી થઈ કે આ સંવર્ત યોગી છે,
મરુતે ચરણ પકડી લીધા. સંવર્ત કહે, હું અજ્ઞાની છું ભાઈ, મને જવા દે. મરુત કહે, ના મને ખ્યાલ છે તમે સંવર્ત છો, મારા ગુરુ છો, બૃહસ્પતિના નાના ભાઈ છો. બૃહસ્પતિ દેવોના ગુરુ થયા પછી મારા ઘેર આવતા નથી, મારે યજ્ઞ કરવો છે, કોઈ યજ્ઞ કરાવતું નથી. જવાબ મળ્યો, હું યજ્ઞ કરાવીશ, પણ તારું ઐશ્વર્ય જોઈ બૃહસ્પતિ તને કહેશે કે હું તારો ગુરુ થવા તૈયાર છું, યજ્ઞ કરાવવા તૈયાર છું, પણ તેવે વખતે જે સમયે તું મારો ત્યાગ કરીશ તે સમયે તમને બળીને ખાક કરીશ. રાજા કબૂલ થયા. સંવર્તે મરુત રાજાને મંત્ર દીક્ષા આપી છે. મરુત રાજાના યજ્ઞમાં સર્વ પાત્રો પણ સોનાના છે. બૃહસ્પતિ લલચાયો, મરુતને કહેવડાવ્યું કે હું તારો આચાર્ય, હવે તારો યજ્ઞ કરાવવા હું તૈયાર છું. બૃહસ્પતિએ ઇન્દ્રને વાત કરી. ઇન્દ્રએ યજ્ઞની મારફતે કહેવડાવ્યું બૃહસ્પતિને ગુરુ બનાવો, નહીંતર ઇન્દ્ર યજ્ઞમાં વિઘ્ન કરશે. અગ્નિને સંવર્તે કહ્યું, મારી આજ્ઞા વિરુદ્ધ જઈશ તો તને બાળી નાખીશ. સંવર્તે યોગી આજ્ઞા કરે તે દેવ ત્યાં આવે છે. તે દેવ પ્રત્યક્ષ હાજર થઈ હરવિગ્રહ ગ્રહણ કરે છે. મરુતનો યજ્ઞ જેવો થયો તેવો કોઈનો થયો નથી અને થવાનો નથી. મરુતના યજ્ઞનું વર્ણન ઋગ્વેદમાં આવે છે. ભાગવતમાં આ કથાનો સંક્ષેપ કરવામાં આવ્યો છે. હરિ ઓમ.